બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના. અગ્ર સચિવની અધ્યક્ષતામાં રચાઈ એસઆઈટી. ગાંધીનગર રેન્જ આઈજી અને કલેક્ટરને સામેલ કરાયા. 10 દિવસમાં રિપોર્ટ સોંપશે એસઆઈટી. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહે કરી જાહેરાત. જ્યાં સુધી એસઆઈટીનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી પરીક્ષાનું પરિણામ જાહેર નહીં થાય. જરૂર પડે એફએસએલ અને ગૃહ વિભાગની લેવાશે મદદ. છેલ્લા 2 દિવસથી ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા હતા પરીક્ષાર્થીઓ. સરકારે કરેલી એસઆઈટીની જાહેરાતને પરીક્ષાર્થીઓએ આવકારી. પરીક્ષાર્થીઓના આંદોલનના આગેવાન યુવરાજસિંહે સરકારના વલણ પર સંતોષ વ્યક્ત કરતા કહ્યું, સરકારે અમારી તમામ માંગણીઓ સ્વીકારી. એસઆઈટી દ્વારા જે તપાસ કરવામાં આવશે તેમાં તટસ્થ નિર્ણય આવશે તેવી આશા. બિન સચિવાલય પરીક્ષાના વિરોધનો મામલો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસ નાથન વચ્ચે બેઠક પૂર્ણ. ઉમેદવારોની 5 માંગણીઓ મુદ્દે ચર્ચા કરવા યોજાઈ બેઠક. બેઠક બાદ મુખ્યપ્રધાને કહ્યું કે અત્યાર સુધી પરીક્ષામાં પારદર્શકતા રહી અને ફરિયાદ મામલે કરાશે તપાસ. સાથે જ મુખ્યપ્રધાને કહ્યું કે જે ફરિયાદ છે તેને ચકાસવામાં આવશે. ફરિયાદ સાચી હશે તો પૂરતા પગલાં પણ લઈશું. સાચા વિદ્યાર્થીને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. ખોટો કરનાર નોકરી ન લઈ જાય તેનું પણ ધ્યાન રાખશે સરકાર. અમદાવાદની ડીપીએસ માન્યતા મામલે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય. આગામી શૈક્ષણિક સત્ર સુધી શાળાનું સંચાલન કરશે રાજ્ય સરકાર. જોકે નવા સત્રથી એડમિશન નહીં થાય, જેથી વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અમદાવાદના હાથીજળમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં ડીપીઈઓ અને ડીઈઓની ટીમ પહોંચી. ડીપીએસ ઇસ્ટ સરકાર હસ્તક લીધા બાદ કાર્યવાહી શરૂ કરી. સરકાર શૈક્ષણિક સત્રના અંત સુધી ડીપીએસ ઇસ્ટનું સંચાલન કરશે. અમદાવાદના હીરાપુરમાં ડીપીએસની માન્યતા મંજૂર થતા વિદ્યાર્થીઓ પહોંચ્યા શાળાએ. વાલીઓએ વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવીને સંઘર્ષ વિજયની કરી ઉજવણી. 3 દિવસના વિરોધ બાદ ફરીથી શૈક્ષણિક કાર્ય શરૂ. અમદાવાદની ડીપીએસ મામલે ફાયર વિભાગ આવ્યું હરકતમાં. ફાયર વિભાગે સ્કૂલમાં કર્યું નિરીક્ષણ. સેફટીના સાધનોની પણ કરી તપાસ, જે બાદ અધિકારીઓએ સંતોષ વ્યક્ત કર્યો. અમદાવાદના નિત્યાનંદ આશ્રમની બેગ ગુમ સાધ્વીઓ મામલે નવો વળાંક. આશ્રમમાંથી ગાયબ નિત્યાનંદિતા અને તેની બહેન ત્રિનિદાદ નહીં પરંતુ મોરિશિયસમાં હોવાની પોલીસને આશંકા. જામનગરમાં વોર્ડ નંબર 12માં ડીપી રોડની કામગીરી શરૂ કરતા વિપક્ષે કર્યો વિરોધ. સ્થાનિકો સાથે વિપક્ષે સ્ટેન્ડિંગ કચેરીનો કર્યો ઘેરાવ. વિપક્ષે આક્ષેપ કર્યો કે જો આ રોડની અમલવારી થશે તો 300થી વધુ પરિવારના ઘરનું થશે ડિમોલિશન. પંચમહાલની મોરવા હડફના દાંતિયા ફળિયાની મુખ્ય કેનાલમાં ગાબડું. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું. કેનાલનું યોગ્ય રિપેરિંગ ન થતા પડ્યું ગાબડું. કેનાલનું થોડા દિવસ પહેલા કરાયું હતું રિપેરિંગ. તો બનાસકાંઠાની નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. કાંકરેજના તેરવાડા માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું. ગાબડું પડતા ખેતરમાં પાણી ફરી વળ્યા. ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ચોરી. વેપારીની 15 થેલી ડુંગળી ચોરાઈ. ડુંગળીની ચોરી થતા વેપારીઓમાં રોષ. વેપારીઓએ યાર્ડમાં સુરક્ષા વધારવાની કરી માંગ. માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા તપાસની ખાતરી અપાઈ. બનાસકાંઠાના પાથાવાડામાં સામૂહિક દુષ્કર્મ. 14 વર્ષની સગીરા પર 3 શખ્સોનું દુષ્કર્મ. રાજસ્થાનના ડુંગરપુરથી કપાસની મજૂરી માટે આવી હતી સગીરા. સગીરાનું કારમાં અપહરણ કરીને આચરાયું દુષ્કર્મ. વડોદરા દુષ્કર્મ કાંડ મામલે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા. ગૃહપ્રધાને કહ્યું કે કેસ મામલે સરકારે બનાવી વિશેષ કમિટી. આરોપીઓ જલ્દી ઝડપાઈ જશે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 4 મહિનામાં કેસનો નિકાલ આવે તેવો કરાશે પ્રયાસ. આરોપીઓને ફાંસીની સજા થાય તે માટે સરકારના પ્રયાસ. જામનગરમાં વીએમ મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ પર થયો હુમલો. પરીક્ષાર્થીએ પ્રિન્સિપાલ પર કાતર વડે કર્યો હુમલો. પ્રિન્સિપાલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. પરીક્ષાર્થી પાસેથી મોબાઈલ મળી આવતા કર્યો હુમલો. વડોદરામાં ચોરી કર્યાની આશંકામાં ટોળાએ 5 યુવકોને માર્યો માર. ખંડેરાવ માર્કેટ પાસે ટોળાએ 5 યુવકોને માર્યો માર.
युवकोनी हिलचाल शंकास्पद जणाता वेपारीओए मार मार्यो। पांच युवकोनी नवापुरा पोलीसे करी अटकायत। મહેસાણા નજીકથી ઝડપાઈ ચોર ટોળકી। મહેસાણા જિલ્લામાં 11 જગ્યાએ ચોરી કર્યાની ટોળકીની કબૂલાત। સોલાર પેનલો, જનરેટર્સ, મોબાઈલ ટાવરોની બેટરીઓની કરતા ચોરી। બોટાદની રાણપુર ચોકડી પાસે ખનીજ માફિયાએ કર્યું ફાયરિંગ। રેતી ચોરીને લઈ ચાલી રહેલી તપાસ દરમિયાન રવિરાજ હોટલ પાસે બની ઘટના। ખાણ ખનીજ અધિકારીઓ સાથે ઝપાઝપી બાદ ભૂ માફિયાએ હવામાં કર્યું ફાયરિંગ। સુરતના કાપોદ્રામાં 5,36,000ના દાગીના ભરેલી બેગની ચીલ ઝડપ। બાઇક પર આવેલા બે શખ્સો દાગીના લઈને જઈ રહેલા વૃદ્ધ પાસેથી બેગ જૂટવી અને ફરાર। લૂંટની આ ઘટના સીસીટીવીમાં થઈ કેદ। પોલીસે શરૂ કરી તપાસ।